મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 2 જુલાઈ મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. બેંકો સાથે છેતરપિંડીના ગુનાઓ સતત વધી રહ્યા છે. બેંક સાથે ફ્રોડ કરનારાઓ વિરુદ્ધ આજે સીબીઆઈએ સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. સીબીઆઈએ દેશના વિવિધ 12 રાજ્યોના 18 શહેરોમાં 50 સ્થળોએ એક સાથે રેડ કરી હતી. રેડ દરમિયાન કુલ 14 કેસ દાખલ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત ગુજરાતના વલસાડ અને સુરત શહેરમાં પણ કાર્યવાહી થઈ છે. કુલ 640 કરોડની છેતરપિંડી મુદ્દે સીબીઆઈ હરકતમાં આવી હતી. આરોપીઓમાં વિવિધ કંપનીઓ, પ્રમોટર્સ, બેંક અધિકારીઓ વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતમાં 3 અલગ અલગ વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા બંગાળની ખાડીનું લો પ્રેશર વરસાદ લાવશે. હવામાન ખાતાએ 3-5 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તોફાની વરસાદથી દક્ષિણ ગુજરાત વિશેષ પ્રભાવિત થવાનું અનુમાન છે. માયાનગરી મુંબઈમાં નોનસ્ટોપ વરસાદ પડી રહ્યો છે. શહેરના અનેક પરા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદને કારણે મલાડ ઈસ્ટમાં દિવાલો પડવાથી 18 લોકોના મૃત્યુ થયા છે. સરકારે મૃતકોના પરિવારને 5 લાખની સહાય જાહેર કરી છે. વરસાદને કારણે મુંબઈની 52 ફ્લાઇટ રદ કરવામાં આવી છે, તેમજ 55 ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી છે. વરસાદે મુંબઈમાં છેલ્લા 10 વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે. જામનગર પોલીસે રાજકોટના પટેલ યુવાનને અપહરણકારોની કેદમાંથી મુક્ત કરાવ્યો છે. લાલપુર બાયપાસથી ઠેબા ચોકડી વચ્ચે અમુક શખ્સો એક યુવાનને માર મારતા હતા. પેટ્રોલિંગ પર રહેલા મહિલા પોલીસકર્મી રીનાબેનની નજરે આ ઘટના ચડી. તેમણે યુવાનને બચાવવા પ્રયત્ન કર્યો. આ સમયે યુવાનને મારી રહેલા શખ્સોએ રીનાબેનને હથિયાર બતાવી ત્યાંથી જતા રહેવાની ધમકી આપી. રીનાબેને ઘટનાની જાણ પીએસઆઈ જેડી પરમારને કરતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસને નિહાળી અપહરણકારોએ અપહ્યો યુવાનને કારમાં બેસાડી કાર ભગાડી મૂકી. જોડિયાભૂંગા તરફ જતી કારનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો. બેડી પોલીસની મદદથી અપહરણકર્તાઓ ઝડપાઈ ગયા. પૂછપરછ કરતા અપહ્યુત યુવાન રાજકોટનો સંજય રવજી કાછલા હોવાનું બહાર આવ્યું છે. પીડિતે આરોપીઓ પાસેથી 3 લાખ ઉછીના લીધા હતા, જેની ઉઘરાણી કરવા આરોપીઓએ પીડિતનું અપહરણ કર્યું હતું. આરોપીઓ પીડિત પાસે 3 લાખને બદલે 4 કરોડ માંગી રહ્યા હતા. આ ગુનામાં ભુજના ભરતસિંહ, રણજીતસિંહ જાડેજા, સકુર આદમ પાલેજા, આદિપુરના દિવ્યેશ દિલીપભાઈ વાણંદ, ગિરિરાજસિંહ જગુભા વાઘેલા તથા સતાપરના અક્ષય નાથાભાઈ હેરમા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જામનગરના ચાંદી બજારમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસમાં બધું કામ કોમ્પ્યુટરાઇઝ છે. કોમ્પ્યુટરમાં નેટના સર્વર ડાઉન રહેવાથી છેલ્લા 6 દિવસથી તમામ કાર્યવાહીમાં વિલંબ થાય છે. સામાન્ય કામગીરી માટે પણ ખાતેદારોને કલાકો રાહ જોવી પડે છે. સમગ્ર પરિસ્થિતિથી લોકો હેરાન થઈ ગયા છે. પોસ્ટ ઓફિસની સર્વ સિસ્ટમ સજ્જ બનાવવા લોક માંગ ઉઠી છે. ગુજરાત વિધાનસભામાં રાજ્યમાંથી ગુમ થયેલા બાળકો અંગે પ્રશ્ન પૂછાયો હતો. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે જાણકારી આપી હતી. રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં 2307 બાળકો ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી. ગુમ થયેલા બાળકો પૈકી 1804 બાળકો પરત મળી આવ્યા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.